ધોરણ 7 વિષય વિજ્ઞાન પાઠ નંબર 2 પ્રાણીઓમાં પોષણ આગળ અમીબામાં ખોરાક ગ્રહણ અને પાચન અમીબામાં ખોરાક ગ્રહણ અને પાચન આકૃતિની અંદર તમે જોઈ શકો છો આકૃતિની અંદર તમે જોઈ શકો છો કે આકૃતિ કોની આપેલી છે અમીબા એનો આકાર તમે જાણતા હોય છે કે અમીબાનો આકાર છે સોકસ હોતો નથી અમીબાનો આકાર કોઈ પણ આકાર ધારણ કરી શકે એટલે કે અનિશ્ચિત હોય છે અમીબાનો આકાર કેવો હોય છે અનિશ્ચિત હોય છે એટલે કે સોકસ હોતો નથી કોઈ પણ આકાર ધારણ કરી શકે છે અમીબા એ કોઈ પણ આકાર ધારણ કરી શકે છે આકૃતિની અંદર જોઈ શકો છો આકાર કોઈ પણ આકાર ધારણ કરી શકે આકાર નક્કી હોતો નથી તમે જાણતા હોય પેરામિશિયમનો આકાર છે ચોક્કસ હોય છે પેરામિશિયમનો આકાર ચોક્કસ હોય છે એટલે કે સપ્પલના તળિયા જેવો અમીબાનો આકાર જ્યારે હોય અનિશ્ચિત હોય ચોક્કસ કહી શકાય નહીં કહી ન શકાય એટલે કે અનિશ્ચિત એટલે કે કોઈ પણ આકાર ધારણ કરી શકે તેમ કહી શકાય જ્યારે પેરામિશિયમનો આકાર કેવો હોય છે ચોક્કસ એટલે કે સપ્પલના તળિયા જેવો તો આકૃતિ આપેલી છે કેની આકૃતિ આપેલી છે અમીબાની એમાં અમીબાની અંદર કોષ કેન્દ્ર આવેલા હોય છે અંધાની આવેલી હોય છે ખોરાકના કરણ કણો આવેલા હોય છે અને ત્યાં તે કચરો નિકાલ થતા હોય છે ખોરાક મેળવતા હોય છે તેની આકૃતિ તમે જોઈ શકો છો હવે અંધાની ખોરાકની અંદર તમે જોઈ શકો છો અંધાની અંધાનીને બીજા ખોરાકની રજધાની તરીકે ઓળખાય છે અંધાનીને બીજા ક્યાં નામે ઓળખી શકાય ખોરાકની રજધાની પરીક્ષાની અંદર પૂછાઈ શકે કે અંધાનીને બીજા ક્યાં નામે ઓળખી શકાય તો ખોરાકની રજધાની ફરીથી જોઈ લેવી અંધાનીને બીજા ક્યાં નામે ઓળખી શકાય ખોરાકની રજધાની ત્યાર પછી આવે છે ખોરાકના કણો અમીબા કઈ રીતે મેળવતા હોય છે ખોરાકના કણો એટલે કે જો આકૃતિની બહારના એક કણ દર્શાવેલો છે એ કયો કણ છે ખોરાકના કણ ખોરાકના કણને બીજા ક્યાં નામે ઓળખી શકાય અંતઃગ્રહણ અંતઃગ્રહણ એટલે ખોરાક મેળવવાની ક્રિયા ખોરાકના કણો મેળવવાની ક્રિયા એટલે ક્યાં નામે ઓળખી શકાય અંતઃગ્રહણ ત્યાર પછી અમીબાની અંદર કોષ કેન્દ્ર આવેલું છે તમે નાના નાના કેન્દ્ર જોઈ શકો છો એને હું કહી શકાય કોષ કેન્દ્ર કોષ કેન્દ્ર અથવા ખોટા પગ છે તે હલનચલન કરવા માટે મદદરૂપ થતા હોય છે ત્યાર પછી આવે છે તજાયેલો કસરો એટલે કે નિકાલ કરેલો કસરો એટલે કે અમીબાથી મુક્ત થયેલો કસો એટલે કે આકૃતિની અંદર તમે જોઈ શકો છો એ આકૃતિ કેની છે અમીબા વાત કરી કે અમીબાનો આકાર છે નિશ્ચિત એટલે કે ચોક્કસ હોતો નથી કોઈ પણ આકાર ધારણ કરી શકે છે તો પોઈન્ટ હું કીધો તો અમીબામાં ખોરાક ગ્રહણ અને પાચન આકૃતિ ખોરાક કઈ રીતે મેળવે છે ખોરાક કઈ રીતે ગ્રહણ કરે છે અને ખોરાકનું પાચન કેવી રીતે કરે છે તે જોઈએ અમીબા એ અમીબા એ આપણે પ્રશ્ન થાય અમીબા કઈ જગ્યાએ વસવાટ કરતું હોય અમીબા કઈ જગ્યાએ રહેતું હોય તો અમીબા એ તળાવના પાણીમાં જોવા મળતું સૂક્ષ્મ જીવ છે અમીબા એ તળાવના પાણીમાં જોવા મળતું હું છે સૂક્ષ્મ જીવ પોઈન્ટ સૂક્ષ્મ જીવ અમીબા કઈ જગ્યાએ જોવા મળે છે તળાવના પાણીમાં
જોવા મળતું સૂક્ષ્મ જીવ છે. સૂક્ષ્મ જીવ એટલે કે આપણે નરી આંખે જોઈ શકતા નથી. આપણે નરી આંખે જોઈ શકતા નથી. આ જીવોને જોવા માટે માઇક્રોસ્કોપ ટેલિસ્કોપ જેવા સાધનોનો ઉપયોગ કરી જોઈ શકાય, પણ આપણે નરી આંખે જોઈ શકતા નથી. તો તેને કહી શકાય સૂક્ષ્મ જીવ. સૂક્ષ્મ જીવની વ્યાખ્યા જોઈએ. જે જીવ આપણને નરી આંખે જોઈ શકતા નથી તેવા જીવોને સૂક્ષ્મ જીવો કહેવાય. સૂક્ષ્મ જીવોને જોવા માટે માઇક્રોસ્કોપ ટેલિસ્કોપ જેવા સાધનોનો ઉપયોગ કરવો પડે છે. તો અમીબા કઈ રીતે જોવા મળે? તળાવના પાણીમાં જોવા મળતું સૂક્ષ્મ જીવ છે. તો પરીક્ષાની અંદર પૂછાઈ શકે અમીબા કઈ રીતે જોવા મળે? તો અમીબા એ તળાવના પાણીમાં જોવા મળતું સૂક્ષ્મ જીવ છે. બીજો અમીબામાં કોષરસ સ્તર, અમીબાની અંદર કોષરસ સ્તર, એક ગોળ ઘટ, કોષ કેન્દ્ર અને કોષરસમાં ઘણી નાની ગોળિકા જેવી રસધાની ધરાવે છે. ફરીથી જોઈએ અમીબા કોષરસ સ્તર, એક ગોળ ઘટ, કોષ કેન્દ્ર, કોષરસમાં ઘણી નાની ગોળિકા જેવી રસધાની ધરાવે છે. અંધાની એટલે કે ખોરાકની રસધાની, કોષ કેન્દ્ર, કોષરસ સ્તર, નાની ગોળિકા જેવી રસના ધરાવે છે. એવું છે રસધાની ધરાવે છે તેમ કહી શકાય. અમીબા સતત તેના આકાર અને સ્થાન બદલે છે. અમીબા સતત એટલે કે નિયમિત રીતે કન્ટિન્યુ રીતે તેના આકાર અને સ્થાન એટલે કે તેની જગ્યા કરે છે, ફેરફાર એટલે કે બદલે છે. અમીબા સતત તેના આકાર અને સ્થાન બદલે છે એટલે કે તેનો આકાર એટલે કે એનો આકાર કોઈ નક્કી હોતો નથી. અમીબાનો આકાર વાત કરી કે કોઈ પણ આકાર ધારણ કરી શકે અને કોઈ પણ જગ્યાએ રહી શકે તેમ કહી શકાય. એટલે કે તેનું સ્થાન અને એનો આકાર સતત શું થતો હોય છે? બદલે છે. તેનું સ્થાન અને એનો આકાર કોઈ નક્કી હોતો નથી. તે એક અથવા વધુ આંગળીઓ જેવા તે એક અથવા વધુ આંગળીઓ જેવા પર્વતો બહાર કાઢે છે. તે એક અથવા વધુ આંગળીઓ જેવા પર્વતો બહાર કાઢે છે તેના કેના કાટે હલનચલન કરવા માટે, જેને કહેવાય ખોટા. ફરીથી યાદ કરીએ, એક અથવા વધુ આંગળીઓ જેવા પર્વતો બહાર કાઢે છે તેને શું કહેવાય? ખોટા. પર અમીબા હલનચલન કરવા માટે કોની મદદ કરે છે? ખોટા પ એટલે કે નાના નાના આંગળીઓ જેવા પર્વતો હલનચલનમાં મદદરૂપ થાય છે. ખોટા પગ છે એ હલનચલનમાં શું થાય છે? મદદરૂપ થાય છે. હલનચલનમાં શું થાય છે? મદદરૂપ થાય છે અને ખોરાક પકડવામાં મદદ કરે છે. ખોટા પગ એ હલનચલન અને ખોરાકને મેળવવા માટે શું થાય છે? મદદરૂપ બને છે અથવા મદદ થાય છે. અમીબા કેટલાક સૂક્ષ્મ જીવોને આરોગ્ય અમીબા કેટલાક સૂક્ષ્મ જીવોને આરોગ્ય છે એટલે કે ખોરાક તરીકે શું કરે છે? ઉપયોગ કરે છે. અમીબા કેટલાક સૂક્ષ્મ જીવોને આરોગ્ય છે એટલે કે ખોરાક તરીકે તેનો ઉપયોગ કરે છે. જ્યારે તેની ખોરાકનો આભાસ થાય,
ખોરાકનો આભાર થાય જ્યારે અમીબાને ખોરાકનો આભાર થાય આભાર એટલે કે ખોરાક પૂરતા પ્રમાણમાં મળતો નથી ખોરાક કે પૂરતા પ્રમાણમાં મળતો નથી એટલે કે ખોરાકનો આભાર થાય છે ત્યારે તેના ખોટા પગ ખોરાકને સતત ફેલાવે અમીબાને પૂરતા પ્રમાણમાં ખોરાક ન મળે અમીબાને પૂરતા પ્રમાણમાં ખોરાક મળે નહીં ત્યારે ખોટા પગ ખોરાકને ખોટા પગ ખોરાકને સતત ફેરવે છે સતત શું કરતો હોય ખોરાક મેળવવા માટે ફરતો હોય છે આ ખોરાક અંધારીમાં ફસાઈ જાય છે અને ખોરાક છે કે એટલે ફસાઈ જાય છે અંધારી ખોરાક એમાં ફસાઈ જાય અંધારી એટલે કે તમે જોઈ શકો છો આ કૃતિને એટલે કે ખોરાક અંધારીમાં ફસાઈ જાય છે આગળ જોઈએ અંધારીમાં પાચક રસો ઠલવાય છે અંધારીની અંદર પાચક રસો ઠલવાય છે જ્યારે પાચક રસો મુક્ત થતો હોય એ અંધારીની અંદર શું કરે છે ઠલવાય છે તે ખોરાક પર કાર્ય કરે છે પાચક રસો છે કોના ઉપર કાર્ય કાર્ય એટલે કે વર્ક વર્ક એટલે કે કામ કરે છે બરાબર કોના ઉપર કાર્ય કરે છે ખોરાક ઉપર કાર્ય કરે છે અંધારીમાં પાચક રસો ઠલવાય છે અને તે ખોરાક પર કાર્ય કરે કે ખોરાક દ્વારા તે શું કરે છે કાર્ય કરે છે એટલે કામ કરે છે અને તેને સરળ પદાર્થોમાં ફેરવે છે તે ખોરાકને સરળ પદાર્થોની અંદર ફેરવે છે ધીરે ધીરે પાચિત ખોરાક ધીરે ધીરે પાચિત ખોરાક નું શોષણ પામે છે જે ખોરાક લીધેલો હોય ધીમે ધીમે તે ખોરાકનું શોષણ થાય છે એટલે ધીમે ધીમે એનું શું થતું હોય છે પાચન ક્રિયા થતી હોય તેમ કહી શકાય એટલે કે શોષણ થાય છે પાચિત ખોરાક અથવા શોષિત ખોરાક વૃદ્ધિ શોષિત ખોરાક વૃદ્ધિ વૃદ્ધિ એટલે કે મોટું થવું ધીમે ધીમે એનું શું થવું વિકાસ થવો મોટો થવો શોષિત ખોરાક વૃદ્ધિ શરીર ટકાવી રાખવા શરીર ટકાવી રાખવા એટલે કે એનું શરીર છે વૃદ્ધિ કરવા માટે એટલે કે શરીર મોટું કરવા માટે શરીર ટકાવી રાખવા અને કોષોના બહુગુણ માટે એટલે કે કોષો હોય બહુગુણ એટલે કે ઉપયોગ માટે વપરાય ફરીથી જોઈએ ધીરે ધીરે પાચિત ખોરાક નું શોષણ થાય છે ધીમે ધીમે ખોરાક નું પાચિત ખોરાક નું થાય છે શોષણ થાય છે શોષિત થયેલો ખોરાક એટલે કે પાચન થયેલો ખોરાક ખોરાક લીધેલો હોય તે વૃદ્ધિ એટલે કે શું કરવું મોટું થવું શરીર ટકાવી રાખવા માટે જે ખોરાક લીધેલો હોય તે વૃદ્ધિ થવા માટે શરીરને ટકાવી રાખવા માટે અને કોષોના બહુગુણન માટે થાય છે વપરાય છે અને અપાચિત વધેલો ખોરાક અપાચિત વધેલો ખોરાક એટલે કે જે ખોરાક લીધેલો છે અને તે ખોરાકનું પાચન ન થયેલું હોય તે ખોરાક જે ખોરાક લીધેલો હોય અને તે ખોરાકનું પાચન ન થયેલું હોય તે ખોરાક એટલે કે અપાચિત અપાચિત એટલે ખોરાકનું પાચન થયેલું હોય નહીં એટલે કે વધેલ ખોરાક રંધાની દ્વારા એના દ્વારા રંધાની દ્વારા શરીરમાંથી બહાર ફેંકાય છે ફરીથી જોઈએ અપાચિત વધેલ ખોરાક અપાચિત વધેલ ખોરાક એટલે કે ખોરાકનું પાચન ન થયેલું હોય તે ખોરાક ખોરાકનું પાચન ન થયેલું હોય તે ખોરાક એટલે કે વધેલ ખોરાક કેના દ્વારા રંધાની દ્વારા રંધાનીને બીજા કયા નામે ઓળખી શકાય અંધારી રંધાનીને બીજા કયા નામે ઓળખી શકાય અંધારી રંધ
રક્તધાની દ્વારા શરીરમાંથી બહાર કાઢી શકાય છે. રક્તધાની અથવા અન્નધાની દ્વારા શરીરમાંથી શું થાય છે? બહાર ફેંકાય છે. કયો? વધેલો ખોરાક. એટલે કે વધેલો ખોરાક છે બહાર ફેંકાયેલા એટલે શું થાય છે? નિકાલ થાય છે, એટલે શરીરની બહાર ફેંકાય છે, એટલે કે શરીરની બહાર નીકળે છે. તેમ કહી શકાય. ત્યારથી ખોરાકની પાચન ક્રિયા, ખોરાકની પાચન ક્રિયા અને શક્તિ મુક્ત થવાની પ્રક્રિયા, ખોરાકની પાચનની પ્રક્રિયા, ખોરાકની પાચનની પ્રક્રિયા અને શક્તિ મુક્ત થવાની પ્રક્રિયા બધા પ્રાણીઓ મોટા ભાગે એક સરખી થાય છે. ફરીથી જોઈ લેવે, ખોરાકની પાચનની ક્રિયા પ્રાણીઓમાં ખોરાકની પાચનની ક્રિયા મોટા ભાગે શબ્દો મજો મોટા ભાગે એક સરખી જોવા મળતી હોય છે. પ્રાણીઓમાં ખોરાક પાચનની ક્રિયા મોટા ભાગે એક સરખી જોવા મળતી હોય છે. ખોરાકની પાચન પ્રક્રિયા અને શક્તિ મુક્ત થવાની પ્રક્રિયા બધા જ પ્રાણીઓમાં મોટા ભાગે એક સરખી જોવા મળે છે. મોટા ભાગના પ્રાણીઓમાં ખોરાકનું પાચનની પ્રક્રિયા અને શક્તિ મુક્ત થવાની પ્રક્રિયા મોટા ભાગે સમાન જોવા મળતી હોય છે. ફરીથી એક વાર મેસેજ નાખી દે. અંધારીમાં પાચક રસો ઠલવાય છે. અંધારીમાં પાચક રસો ઠલવાય છે તે ખોરાક પર કાર્ય કરે છે. પાચક રસો છે ખોરાક પર શું કરતું હોય છે? કાર્ય કરતું હોય છે અને તેને સરળ પદાર્થોમાં ફેરવે છે. એક ખોરાક છે સરળ પદાર્થોની અંદર શું થઈ જાય છે? ફેરવાઈ જાય છે. ધીરે ધીરે પાચિત ખોરાકનું શોષણ થાય છે. ધીમે ધીમે પાચિત ખોરાકનું શું થાય છે? શોષણ થાય છે. શોષણ થયેલો ખોરાક એટલે પાચિત થયેલો ખોરાક વૃદ્ધિ અને શરીરને ટકાવી રાખવા પાચિત થયેલો ખોરાક અથવા પાચન થયેલો ખોરાક વૃદ્ધિ એટલે મોટું થવું, શરીરને ટકાવી રાખવા અને કોષોના બહુગુણ માટે વપરાય છે. કોષો માટે બહુગુણ એટલે કે ઉપયોગી બને છે. અપાચિત વધેલ ખોરાક એટલે કે ખોરાકનું પાચન થયેલું હોતું નથી તે ખોરાક રક્તધાની દ્વારા શરીરમાંથી બહાર ફેંકાય છે. અપાચિત એટલે કે ખોરાકનું પાચન ન થયેલું હોય તો રક્તધાની દ્વારા શરીરમાં જેવું થાય છે બહાર ફેંકાય છે એટલે કે બહાર કાઢે છે. ખોરાકની પાચનની પ્રક્રિયા અને શક્તિ મુક્ત થવાની પ્રક્રિયા બધા જ પ્રાણીઓમાં મોટા ભાગે એક સરખી જોવા મળે છે.